કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 23 ડિસેમ્બર સોમવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતીક શુક્લા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ સત્તા પલટાનો અણસાર આપે છે. કુલ 81 બેઠકોમાંથી ભાજપને 25 બેઠકો મળી રહી છે. ઝારખંડ મુક્તિ મોરચા એટલે કે JMM 29 બેઠકો મળી રહી છે. JMM અને કોંગ્રેસના ગઠબંધનને કુલ 46 બેઠકો મળી રહી છે. એટલે કે ઝારખંડમાં JMM કોંગ્રેસની સરકાર બનશે એ નિશ્ચિત છે. JMM નેતા હેમંત સોરેન બીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બનશે. હેમંત સોરેનના પિતા શિબુ સોરેન પણ 3 વખત ઝારખંડના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. દેશભરમાં નાગરિકતા કાયદાના વિરોધ પછી હવે સમર્થનમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. જામનગરમાં CAA NRC સમર્થન મંચ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં મેયર હસમુખભાઈ જેઠવા સહિતના નેતાઓ જોડાયા હતા. ભાજપ સાથે અન્ય સામાજિક ધાર્મિક સંગઠનોના કાર્યકરો પણ રેલીમાં જોડાયા હતા. રેલીના અંતે કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. નાગરિકતા કાયદાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. જામનગરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ કાયદા મંત્રી MK બ્લોચની આગેવાનીમાં દરબારગઢ સર્કલમાં વિરોધ પ્રદર્શન, પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રહ્યો હતો. જામનગરના લાલવાડી વિસ્તારમાં શ્રી અન્નપૂર્ણા માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે. અન્નપૂર્ણા વ્રતની સમાપ્તિ પર મંદિરના નવા પ્રવેશ દ્વારનું લોકાર્પણ થયું હતું. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. નગરના પદાધિકારીઓ તથા અનેક સંતો મહંતો આ ધર્મોત્સવમાં જોડાયા હતા. જામનગરમાં પ્રસિદ્ધ ગાયક બાબા હંસરાજ રઘુવંશીનો કોન્સર્ટ યોજાયો હતો. YPC ઇવેન્ટ દ્વારા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો. પ્રદર્શન ગ્રાઉન્ડમાં બાબા હંસરાજ રઘુવંશીએ શિવભક્તિના ગીતોની ગંગા વહાવી હતી. કાર્યક્રમમાં મેયર હસમુખભાઈ જેઠવા, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, નોબતના તંત્રી પ્રદીપભાઈ માધવાણી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉમટેલી હજારોની જડમેદની મેરા ભોલા હે ભંડારી ગીતના તાલે ઝૂમી ઉઠી હતી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.